હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ દીવા. આપણને બધાને જ ખબર છે કે કારેલા તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે, જેથી તે ખાવા બોડી માટે બહુ જ હેલ્ધી છે. તો ચાલો આજે આપણે બહુ જ ઇઝી રીતે બની જતું અને ટેસ્ટી પણ લાગે તેવું કાજુ કારેલાનું શાક બનાવીશું. તેના માટે સૌથી પહેલાં એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 કપ જેટલા કાજુને રોસ્ટ કરી લેવાના છે મીડિયમ ગેસ ઉપર. કાજુનો કલર ચેન્જ થવા આવે ત્યાં સુધી રોસ્ટ કરવાના છે અને પછી તેને એક ડીશમાં નીકાળી લઈશું. તેલ ગરમ જ છે, તેમાં થોડી રાઈ અને જીરું નાખી દો. બંને વસ્તુ ફૂટે એટલે 1/2 ચમચી હિંગ નાખી દો, 1/2 કપ આદું, લસણ, લીલા મરચાં અને મીઠા લીમડાની પેસ્ટ નાખી દેવાની છે અને 2-3 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર સાંતળી લેવાનું છે. આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટમાં સાથે 8-10 મીઠા લીમડાના પાન નાખવાથી શાકમાં એક ખૂબ જ સરસ ફ્લેવર આવશે. ત્યારબાદ તેમાં આ રીતે બી કાઢીને રાઉન્ડ કટ કરેલા કારેલા નાખી દેવાના છે. અહીં મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. 1 ચમચી મીઠું નાખી દઈ, હલાવી લેવાનું છે. અને ઢાંકી દઈ. જ્યાં સુધી કારેલા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી બધા કારેલા બરાબર રીતે ચડી જાય. 8-10 મિનિટ જેટલો ટાઈમ લાગશે કારેલાને સોફ્ટ થતા. ત્યારબાદ તેમાં થોડી હળદર નાખી મિક્સ કરી લો. હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, આટલી વસ્તુ નાખી દઈ, બરાબર રીતે મિક્સ કરી લો. હવે તેમાં 1/2 કપ કાપેલો ગોળ નાખી દો અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેને ઢાંકી દઈ 3-4 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર કૂક થવા દેવાનું છે, જેથી ગોળ છે તે કારેલા સાથે બરાબર રીતે મિક્સ થઈ જાય. હવે તેમાં તળીને એક સાઈડ રાખેલા કાજુ નાખી દેવાના છે. આ રીતે ગોળમાં બનાવેલું કાજુ કારેલાનું શાક ટેસ્ટી લાગશે. જે લોકોને કારેલાનું શાક નથી ભાવતું તે લોકોને પણ આ રીતે શાક બનાવેલું ભાવશે. આ શાક એકદમ ડ્રાય બનશે તો તમે ટિફિનમાં પણ પેક કરી શકો છો. તો આ રીતે એક વખત કાજુ કારેલાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં પણ જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.